રાજકોટના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ મહાનગરપાલિકામાં જે ચૂંટણી છે આ સહિત 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવવાની ફરજ પડી છે તો બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકા અને મોરવાડા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેથી રાજકોટના લોકોએ નારાજગી વ્યક્ત કરી વર્તમાન પરિસ્થિતિમાં ચૂંટણીઓ ન યોજવા માંગ કરી છે. સાથે કહ્યું છે કે ચૂંટણીના લીધે કોરોના સંક્રમણ વધે છે. હાલની પરિસ્થિતિમાં ચૂંટણી યોજી લોકોને જીવ જોખમમાં ન મૂકવા જોઈએ. રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તો બીજી તરફ રાત્રિ કર્ફ્યુ છે તેનો સમય 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે. પરંતુ જે રીતના ગાંધીનગરની અંદર ચૂંટણી છે તે યોજાવાની છે, આપણી સાથે કેટલાક રાજકોટના સ્થાનિક લોકો છે તેઓ શું માની રહ્યા છે તે આપણે તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, જે રીતના કોરોનાનું સંક્રમણ છે તે સતત વધી રહ્યું છે, રાજ્યની અંદર મૃત્યુ આંક છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે, ચૂંટણીઓ યોજાવી જોઈએ કે નહીં? નહીં, જો યોજાવી જ ન જોઈએ. આવી પરિસ્થિતિમાં તો ચૂંટણી કરવી જ ન જોઈએ. આટલું બધું આક્રમણ વધ્યું, માણસો પટોપટો મરી રહ્યા છે અને એ લોકો એને ઓલામાં મશગુલ છે ચૂંટણી કરવામાં. શું કહેશો, એક તરફ હાઈકોર્ટ છે તે સરકારને ટકોર કરે છે, કોરોનાના કેસ વધે છે અને તેની વચ્ચે ચૂંટણી કરવી કેટલી યોગ્ય? યોગ્ય જ ન થયું. આટલું બધું પબ્લિક ભેગું થાય છે તેમાં અમે અહીંયા એટલે સાવચેતી રાખી છીએ પણ અહીંયા કાંઈ સાવચેતી રહેતી નથી. કાંઈ ખાસ કરીને રાજનેતાઓએ કઈ રીતના નિયમોનું પાલન કરવું જોઈએ? અત્યારે આટલું મોટું બધું આયોજન કરે છે એ થવું જ ન જોઈએ. હજી એના ચૂંટણી તો ભાઈ થાવી જ ન જોઈએ. અહીંયા પબ્લિક જ એટલું બધું ભેગું થાય છે કે એમાંથી જ વધી ગયું છે આ બધું. એટલે કે લોકો ચૂંટણીની અંદર મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, કોરોનાનું સંક્રમણ વધતું હોય છે, આપ કઈ રીતના જુઓ છો, ચૂંટણી યોજાવી જોઈએ કે ન યોજાવી જોઈએ? જે કોઈ માણસ જે કાર્ય કરતું હોય એને 6 મહિના લંબાવી દો, એ કાર્ય આપી દો 6 મહિના 12 મહિના પછી જો કોરોના જાય તો તમે ચૂંટણી કરજો, નહીં તર હાલવા દો. આમને કાંઈ જરૂર નથી ચૂંટણીની. અને ચૂંટણી કર્યા પછી આમ જનતાની તો પરિસ્થિતિ નહીં છે તો આનો કોઈ મતલબ નથી. ખાસ કરીને સામાન્ય લોકો છે તેમના પર રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે, શનિ રવિમાં લોકડાઉન લગાવવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આપ કઈ રીતના જુઓ છો, શું કરવું જોઈએ હવે સરકારે? ચૂંટણીઓ યોજવી જોઈએ, જો ચૂંટણી યોજાશે તો મેળાવડાઓ પણ થશે. ચૂંટણી બિનજરૂરી વસ્તુ છે, કાંઈ જરૂરી અત્યારે નથી. અત્યારે પહેલી તકે કરવાની જરૂર છે કે ભાઈ ગામની અંદર માણસો પબ્લિક નથી સમજતી, એ થોડીક સમજે અને ટોળા ભેગા ન કરે. બજારોને એકત્ર ખોલવાનું કરો, એક દુકાન બંધ કરો એક નહીં, પણ 8 વાગે બંધ કરી દેતા 6 વાગ્યાથી ધંધા બંધ કરવા પડે અને સામાન્ય માણસો હેરાન થઈ જાય. એમાં રાત્રિનો જેનો ધંધો છે કે 5 થી 8 તો એ બિચારા શું કરે? ખાસ કરીને રાત્રિ કર્ફ્યુ છે તેનો સમય 8 વાગ્યાનો કરવામાં આવ્યો છે, આજથી 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુ લગી જશે તો ચૂંટણી યોજવી કેટલી યોગ્ય, કઈ રીતના જુઓ છો? અત્યારે ચૂંટણી તો બિલકુલ ના જ કરવી જોઈએ. ધંધા પહેલાં હોવા જોઈએ, ધંધા થશે તો બધી વસ્તુ થશે બરાબર. પણ આ લોકો કોઈ જાતનું કોઈ નિયમોનું પાલન જ નથી કરતા. જ્યારે ચૂંટણીની જરૂર નહોતી તોય ચૂંટણી કરી અને આ ચૂંટણીના હિસાબે જ બધું થયું છે. બાકી ચૂંટણી કરવાની કોઈ સવાલ જ નથી. ચૂંટણી શું કામ કરો, 2 વર્ષ પછી ચૂંટણી કરો તો કોઈ પ્રોબ્લેમ નથી તમારે. એટલે કે રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર જે રીતના કોરોનાના કેસ છે તે વધી રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવી ને ત્યારબાદ કોરોનાના કેસમાં એક મોટો વિસ્ફોટ છે તે થયો છે. હવે જ્યારે રાજ્યની અંદર જે ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે હવે સ્થાનિક લોકો છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ચૂંટણીઓ અત્યારે ન યોજવી જોઈએ, કારણ કે કોરોનાના કેસ છે તેની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, જી મીડિયા, રાજકોટ.